સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઈપીએફઓ પેન્શન એસોસિએશનની બેઠક મળી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ઈપીએફઓ પેન્શનર્સ એસોસિએશન હિંમતનગર દ્વારા મોતીપુરા પાસે ઈપીએફઓ ઓફિસ પાસે ઈપીએસ 95 પેન્શનરોએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પેન્શનરોનો જે ચુકાદો આપ્યો હતો તેના અનુસંધાનમાં ઈપીએફઓની દિલ્હી ઓફિસ દ્વારા 29 ડિસેમ્બરના રોજ બહાર પાડ્યો જે ગાઈડલાઇન આપતો પરિપત્ર પેન્શનર્સને અન્યાય કરતો હોય સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઈપીએસ 95 પેન્શનરોને નહીમાં ગણીએ સંતોષાય તેને લઈને ઈપીએસ 95 પેન્શનર પરિપત્રની હોરી કરી અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઈપીએસ 95 પેન્શનર્સ વિરોધ કર્યો હતો અને ચુકાદો પરિપત્રનો બહિષ્કાર કરી અને સળગાવી હોરી કરી હતી. સાબરડેરી સાબરકાંઠા બેંક જિલ્લા ખરીદ વેચાણ સંઘ એસટી કોર્પોરેશન બોર્ડ નિગમના અને અન્ય કર્મચારીઓ 200થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહી ઈપીએફઓ ઓફિસના અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી. જીલ રાવળ, ZSTV, સાબરકાંઠા. આજે અમે જે માગણીઓ રજૂ કરી છે અને એ રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ઈપીએફઓ અમારી માગણીઓ જલ્દીથી સ્વીકારે અને પેન્શનરોને વધુમાં વધુ લાભ થાય એ રીતે કાર્યવાહી કરે એવી અમારી લાગણી અને માગણી છે. અને જો નહીં સ્વીકારે તો અમારે જલદ આંદોલન તરફ વળવું પડશે તે પણ એક હકીકત. ઈપીએસ 95 પેન્શનર્સ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા એસોસિએશન હિંમતનગર આજરોજ ઈપીએફઓ ઓફિસમાં સુપ્રીમ કોર્ટ અંતર્ગત જે કંઈ ચુકાદો આવ્યો છે એને અનુલક્ષીને ઈપીએફઓ ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા હાયર પેન્શન અને આ પેન્શનના પ્રશ્નો બાબતે એક ગાઈડલાઇન જે બહાર પાડી છે 29/12 રોજ, આ જે ગાઈડલાઇન બહાર પાડી છે એની અંદર જે પેન્શનર્સ છે એના માટે અન્યાય કરતા એવા ક્લોઝ મૂકી અને પેન્શનર્સને ઓછામાં ઓછું આપવું પડે અને ઓછા પેન્શનર કવર થાય એ પ્રકારની નીતિ ઈપીએફઓ ઓફિસે અપનાવી છે. અને આ નીતિના વિરોધમાં, આ પરિપત્રના વિરોધમાં આજરોજ અહીંયા એ પરિપત્રની હોળી કરી અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઈપીએસ 95 પેન્શનર્સ આનો વિરોધ કરીએ છીએ અને આ પરિપત્રનો બહિષ્કાર કરી અને એને સળગાવી અને અમારો વિરોધ પ્રગટ કરવા માટે આજે સાબરડેરી, સાબરકાંઠા બેંક, અન્ય જિલ્લા ખરીદ વેચાણ સંઘ, એસટી કોર્પોરેશન બોર્ડ નિગમોના બધા જ કર્મચારીઓ 200થી 300 કર્મચારીઓ આજે અહીંયા ઉપસ્થિત રહી એકઠા થઈ અને આ પરિપત્રની જે ઈપીએફઓનો પરિપત્ર છે એ પરિપત્રની હોળી કરી અને એનો વિરોધ દર્શાવીએ છીએ અને ઈપીએફઓ ઓફિસને એક આવેદનપત્ર અમારી લાગણી અને માગણીઓ બાબતે આજે રજૂ કરવા જઈ રહ્યા છીએ. શું નામ? હું ડૉક્ટર RS પટેલ, કન્વીનર સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ઈપીએસ 95 પેન્શનર્સ એસોસિએશન હિંમતનગર. અને સૌ સાથી મિત્રો, અહીંયા સહકન્વીનર અમારા કુમાર સાહેબ છે, ચંપકસિંહ ઝાલા છે, અમારા નટુભાઈ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદા માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે,
વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.